अघोर नगरावागे भाग बे रीडिंग 17 हिम आच्छादित विस्तार में पण झाड़ियों में पक्षी मधुर कलरव करी रह्या हता, जेमा अनेको कुटबेर तिहरी चेलमनी जातिना पक्षी वधु जणाता हता। आ बधा त्यानी भाषाना नाम छे। गुजराती हिंदी भाषा में तेना शू नाम छे ते जाणी शकायुं नहीं। सरयूदास जी साथे जाड़ी विस्तार में हूँ आगळ वध्यो। सामे एक स्वच्छ पाणीनु ठीक ठीक मोटू झरणू एक मोटी हिमशिलाना पेटाड़मांथी निकळीने एक धारी गतिए फैलाईने नीचेनी तरफ वही रह्यो। नीचेना भागमां नानकड़ी तलावड़ी कही शकाय एवुं सुंदर जड़ाशय झाड़पान अने वनराईथी घेरायेलुं हतुं। त्यां एक जग्याए काचो घाट बनेलो होय तेवी जग्या नावा माटे बनेली हती, જ્યાંથી તલાવડીમાં ઉતરી શકાય, પાણી ભરી શકાય। સરયુદાસજીએ સાથે ત્યાં સુધી જઈને પાણીમાં હાથ બોળીને જોયું। પાણી જ્યારે બરફથી પણ ઠંડુ હોય એમ આંગળીને થીજાવી નાખ્યા, તે પાણી જેટલું સ્વચ્છ અને પારદર્શક હતું એટલું જ ઉપયોગમાં લેવા માટે અસાધારણ જણાયું। સરયુદાસજીએ કહ્યું, ચિંતા ના કરો અને તમને કંઈ જ તકલીફ નહીં થાય, બસ એક જ વાર હિંમતપૂર્વક દિનચર્યા પૂરી કરો। તેઓ ત્યાં બેઠા, એ દરમિયાન સ્વચ્છકર્મ કરી હાથ મોઢું ધોયા, જરા મનને સમજાવી કપડાં ઉતારી કમંડલથી પાણી ભરી સ્નાન કર્યું। એ સ્નાન ક્રિયાએ મારી રહી સહી બધી હિંમત તોડી નાખી। ગુફામાં આવી ધૂણી પાસે બેસી ગરમી મેળવવા પ્રયત્ન કર્યો, એક બે ચરસની ચલમ પીધી, પરંતુ કોઈ અસર થઈ નહીં। ગરમ કપડાં પહેરેલા હતા છતાં અંદરના બધા જ અવયવોમાં ધ્રુજારી ઓછી થતી ના હતી। સાથે લાવેલા દૂધના ડબ્બામાંથી ચા બનાવીને પીધી, સૂઠ ખાધી, શક્ય એટલા બધા જ ઉપાયો કરી લીધા। છેવટે ઠંડીના કારણે માથું પકડાવા લાગ્યું અને મેલેરિયા તાવ ચડતો હોય તેમ કંપારી છૂટવી શરૂ થઈ। મને લાગ્યું કે અહીં કોઈ પણ સંજોગોમાં રહી ના શકાય। મેં લાચારીથી સરયુદાસજીને કહ્યું, હું અહીં નહીં રહી શકું, શક્ય હોય તો તમે બે દિવસ અહીં રોકાઈ જાઓ, આજે જવાનું મુલતવી રાખો। તેગાસિંહ બે ત્રણ દિવસમાં ખચ્ચર લઈને આવશે, તેની સાથે હું પાછો ફરીશ। ત્યારબાદ તમે દાદાગુરુ પાસે જજો, હું કાઠમાંડુની ધર્મશાળામાં તમારી રાહ જોઈશ। અત્યાર સુધી શાંત બેઠેલા વ્રજનાથજી મારી પરિસ્થિતિ જોઈને સ્મિત કરીને વ્યંગ સહિત બોલ્યા, આ હિમાલયની ભૂમિમાં તમારા જેવા તન મનના સુવાળા માણસોએ ના આવવું જોઈએ। પહેલા કષ્ટ સહન કરતા શીખો, હું નિરુત્તર રહ્યો। વ્રજનાથજી થોડી વાર મારા ચહેરા સામે જોઈ રહ્યા, તેમની પાછળ ટાંગેલી જોડી ઉતારીને એમાંથી કંઈક શોધખોળ કરીને બે ત્રણ પાન કાઢીને મને આપ્યા અને ખાઈ જવા જણાવ્યું। મેં હથેળીમાં પાન લઈને તેનું અવલોકન કર્યું, તે સુકાઈ ગયેલા પ્રમાણમાં સહેજ જાડા, આકારમાં કંઈક તુલસી જેવા પણ લંબગોળ અને સફેદ તંતુઓથી ગૂંથાયેલા જણાતા હતા। ક્ષણિક વાર વિચાર કર્યો કે આ પાંદડા ખાઈ જવાથી બીજી કોઈ આપત્તિ ઊભી થશે તો, પરંતુ આનાકાની કરવામાં બે તકલીફ હતી, એક તો ઠંડીના કારણે આવી રહેલો તાવ અને બીજું વ્રજનાથજી પ્રત્યે અવિશ્વાસ। તે બંને પાન હું મોંમાં મૂકી ચાવવા લાગ્યો, સ્વાદમાં તે સહેજ ચીકણા, ખાટા, તીખા અને સુગંધિયુક્ત હતા। તે ખાધા પછી આશરે 10મી મિનિટે પરિવર્તન શરૂ થયું, એ અસહ્ય સંડી મારા હાડ ગાત્રને ધ્રુજાવી રહી હતી તે બંધ થઈને ગરમી જણાવા લાગી, એટલી હદ સુધી કે શરીર ઉપર પરસેવો વળવા લાગ્યો। ગરમી આવતા મને એકદમ સ્વચ્છતા જણાઈ, સ્ફૂર્તિ શરીર અને મનની સહજ અવસ્થા આવવા લાગી। હવે ગરમ કપડાં પણ સહેવાતા નથી એવું લાગવા માંડ્યું, ગરમીનું પ્રમાણ વધી રહ્યું હતું। મેં ઓવરકોટ, મફલર, ગરમ ટોપી, સ્વેટર ક્રમે ક્રમે ઉતારવા માંડ્યા, ફક્ત પેન્ટ શર્ટ બાકી રહ્યા, ત્યારે એ ઠંડી મને ગુલાબી ઠંડી હોય એમ લાગ્યું। વૈશાખ જેઠની ગરમીમાં જેમ એર કન્ડિશનનું વાતાવરણ ગમે તેવું નિયમન શરીર સાથે વાતાવરણનું ગોઠવાઈ ગયું। આ પરિવર્તનથી હું ખૂબ આનંદિત બન્યો। સરયુદાસજીએ કહ્યું, આ વનસ્પતિનું સેવન આ વિસ્તારના ઘણા મહાત્માઓ કરે છે, તેનું નામ છે ઋતુવિજ્યા। તે ભાંગ વર્ગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, તેનું સેવન ફક્ત ઠંડા પ્રદેશમાં જ કરી શકાય। બે પાંદડાની ગરમી ઓછામાં ઓછી એક મહિના સુધી, દોઢ મહિના સુધી જળવાઈ રહે છે।
તમોએ ઠંડા પાણીમાં સ્નાન કરાવવા પાછળનો હેતુ આ જ હતો. જો તમે ઠંડા પાણીમાં સ્નાન ના કર્યું હોત અને આ વનસ્પતિ આપવામાં આવી હોત તો શરીરની અંદર આવેલી ઝીણામાં ઝીણી રક્ત વાહિનીઓને તેમજ પ્રાણકોષને તોડી ફોડી નાખે છે. હવે મહિના સુધી તમે આ ઠંડીમાં સ્વાભાવિક રીતે રહી શકશો, દિનચર્યા તથા ખોરાક પ્રવાહી નિયમિત રીતે કરી શકશો. સરયુદાસજીએ મને કહ્યું કે મહિના સુધી તમે આ ઠંડીમાં રહી શકશો એ વાત મને ત્યારે ના સમજાય, પરંતુ જ્યારે ફરજિયાત 22 દિવસનું રોકાણ કરવું પડ્યું ત્યારે પાછળથી ખ્યાલ આવ્યો કે મહિના સુધીનો ડોઝ શા માટે આપવામાં આવ્યો હતો. સરયુદાસજીએ કહ્યું, હવે તો હું જઈ શકું ને? મેં કહ્યું, હા હવે હું સ્વસ્થ છું. આપ બને એટલા જલ્દી દાદાગુરુની રજા મેળવીને મને લઈ જજો. ત્યાં સુધી હું અહીં વ્રજનાથજીના આશ્રયે છું. અમારી સાથે લાવેલી રસોઈની કાચી સામગ્રીમાં મીઠું, મસાલા, લોટ, ઘી, તેલ બધી જ સામગ્રી હતી. સરયુદાસજીએ વ્રજનાથજીને કહ્યું, અમે સાથે થોડી રીતિ સિદ્ધિ લાવ્યા છીએ. સાધુ સમાજમાં ભોજન બનાવવાની કાચી સામગ્રીને રીતિ સિદ્ધિના નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી રસોઈ તૈયાર કરીને પંગત કરી પછી હું ગોડાઝીલ જઈશ. વ્રજનાથજીએ કહ્યું, તમારા જેવા યોગી લોકોના હાથે બનાવેલી રસોઈ ક્યારેક જ અમને પ્રસાદ રૂપે મળે છે. બાકી તો હું જંગલના ફૂડ, ફળ, કંદમૂળ ઉપર જ નિર્વાહ કરું છું. સરયુદાસજીએ કહ્યું, એ વૃત્તિ તો તમારી મોટાઈની છે, તમે તો સમર્થ સિદ્ધ છો. જે પદાર્થ રાજા મહારાજાઓને પણ ના મળે એવા તમે ધારો ત્યારે પ્રાપ્ત કરીને ઉપભોગ કરી શકો છો. છતાં સહજ વૃત્તિમાં રહી કુદરતને આધીન બનીને કંઈ મળે તેમાંથી સમય પસાર કરો છો એ નાની સુની વાત નથી. હું એમનો વાર્તાલાપ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. બંને જુદા જુદા ક્ષેત્રના સમર્થ હતા, છતાં કેટલા વિનમ્ર, સહજ વૃત્તિમાં રહેનારા, સરળ અને સ્પષ્ટ હતા. તેઓ બંને એકબીજાના સામર્થ્યથી વાકેફ હતા, છતાં વર્તનમાં, વ્યવહારમાં કે ભાષામાં ક્યાંય અહંકાર, રાગદ્વેષ કે મોટાપણાની છાયા સુદ્ધા આવતી ન હતી. વ્રજનાથજીએ ધૂણી માહેના એક મોટા લાકડાને ચીપિયાથી ખંખેરી તેનો અગ્નિ અંગારા રૂપે જુદો કરી નાની મોટી સૂકી ડાળીઓ ગોઠવી અગ્નિ પ્રદીપ્ત કર્યો. એ દરમિયાન સરયુદાસજીએ જરૂરી વાસણો લઈ રસોઈ બનાવવી શરૂ કરી. એમાં ફક્ત જાડા 3 ટિક્કડ એટલે ઘઉંના લોટમાં ઘી, મીઠું, તીખો મસાલો રાખીને બનાવવામાં આવતો રોટલો, સાધુસાઈ ભાષામાં તે ટિક્કડના નામે ઓળખાય છે, બનાવ્યા અને વ્રજનાથજીએ લાવીને રાખેલી ગુચ્છી નામની વનસ્પતિનું શાક બનાવ્યું. ગુચ્છી નામની વનસ્પતિ મોટા ભાગે ઠંડા પ્રદેશમાં જ થાય છે. કશ્મીરમાં એનું ચલણ ઓછા વધતા પ્રમાણમાં છે. તેનો ભાવ 1 કિલોના ₹200 હોય છે. શ્રીમંત લોકો તેને ઉપયોગમાં લઈ કિંમતી શાક ખાધાનો સંતોષ માને છે. આ ગુચ્છી એ વિસ્તારમાં ખૂબ થાય છે જ્યાં કોઈ કિંમત નથી. આશરે બપોરના 12:30 સુધીમાં ભોજન કાર્ય પૂરું કર્યું. સરયુદાસજીએ પોતાની સાથે લાવેલા સામાનમાંથી એક થેલો, એક જોડી લીધા. વ્રજનાથજીએ લાવેલા કંદમૂળ તથા થોડા ફળ થેલામાં ભરી લીધા. મેં અનુમાન કર્યું કે કદાચ ગોડાઝીલ વિસ્તારમાં બરફ સિવાય કંઈ જ નહીં હોય. સરયુદાસજીએ વ્રજનાથજીને મારા માટે ભલામણ કરતા કહ્યું, આ મારા સ્નેહી તેમજ અનુજ છે, એમની સંભાળ રાખશો. તેઓ અહીંની પદ્ધતિઓ તથા રીતભાતથી અપરિચિત છે, તેથી જો ક્યારેક અવિવેક અથવા ક્ષતિ થઈ જાય તો દરગુજર કરજો. વ્રજનાથજીએ કહ્યું, એ અંગે તમે નિશ્ચિંત રહો. હું સરયુદાસજી તથા વ્રજનાથજીની ગુફાની બહાર આવ્યા. વ્રજનાથજીએ સરયુદાસજીને દંડવત પ્રણામ કર્યા, સાથે દાદાગુરુને પણ દંડવત કહ્યા. મેં પણ પ્રણામ કર્યા. અમારી આંખોમાં તરી રહેલી ભીનાશમાં નિસહાયતાના ભાવો જોઈ સરયુદાસજી પડવા રોકાયા. તેમણે જોડીમાંથી એક પારદમણી મને આપતા કહ્યું, આ પારદમણીને કંઠ સાથે ચપોચપ રહે એમ બાંધી રાખશો, તેને તમારી મારી હાજરી સમાન માનજો.